નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 4 ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કાર એટલે કે એવોર્ડ્સ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં પ્રજાસત્તાક દિન ઉજવાય છે, તો એ ક્યારે? 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. તો પ્રજાસત્તાક દિને જે એવોર્ડ્સ અપાય છે આપણા ભારતમાં, તે એવોર્ડ્સ વિશે આપણે જોઈશું. તો જોઈએ, ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કારો છે. પુરસ્કાર એટલે કે એવોર્ડ્સ. તો આ જે છે ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, એ શું છે? તો એવોર્ડ્સ છે. અને તે ક્યારે અપાય છે? તો ભારતના પ્રજાસત્તાક દિને. આગળ જોઈએ, આ પુરસ્કારો ભારત સરકાર દ્વારા ભારતની નામાંકિત વ્યક્તિઓને કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ માટે અને જાહેર સેવાની કદર રૂપે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુરસ્કારો છે એટલે કે એવોર્ડ્સ, તે ભારત સરકાર દ્વારા ભારતની જે નામાંકિત વ્યક્તિઓ એટલે કે જે વ્યક્તિઓએ કલા, સાહિત્ય, વિજ્ઞાન ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેમને જાહેર સેવાની કદર રૂપે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બધા પુરસ્કારોમાં ભારત રત્ન સૌથી ઉચ્ચ કોટીનો રાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે એવોર્ડ છે. તો આ જે 4 પુરસ્કારો છે, ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, એમાં ભારત રત્ન એ સૌથી ઉચ્ચ કોટીનો રાષ્ટ્રીય પુરસ્કાર છે. ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર કેટલાક મહાનુભાવો વિશેની ટૂંકી માહિતી નીચે આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભારત દેશના કેટલાક મહાનુભાવોએ ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે, તો એમના વિશેની કેટલીક માહિતી આપણે જોઈએ, કયા કયા મહાનુભાવોએ ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરે છે તે. તો પહેલા છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્ર જુઓ તો આ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો આપણે જોઈએ એમના વિશેની માહિતી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. તો વિદ્યાર્થી મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. તેમણે ભારતના દેશી રાજ્યનું એકીકરણ કરી સ્વતંત્ર ભારતને એક અને અખંડ બનાવ્યું. તો સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના જે દેશી રાજ્યો હતા એમને એક કર્યા અને આપણા ભારતને સ્વતંત્ર બનાવ્યું અને અખંડ બનાવ્યું. તેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ બીજા કયા નામથી જાણીતા છે વિદ્યાર્થી મિત્રો? તો ભારતના લોખંડી પુરુષ તરીકે. હવે આગળ જોઈએ આપણે 2 નંબર, ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ તમે, ફોટો. તો આ છે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. તો એમના વિશે આપણે માહિતી જોઈએ. તેઓ અગ્રગણ્ય સમાજ સુધારક હતા. તો આ ભીમરાવ આંબેડકરે અગ્રગણ્ય સમાજ સુધારક હતા. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું હતું. તો આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, તેમણે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે ઉદ્ધાર કાર્ય કર્યું હતું. તેમણે ભારતના બંધારણના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશનું જે બંધારણ ઘડાયું એમાં ભીમરાવ આંબેડકરે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ ભારતના શિલ્પી તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર બીજા કયા નામથી ઓળખાય છે? તો ભારતના બંધારણના શિલ્પી તરીકે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે 3, ડૉક્ટર ધોંડો કેશવ કરવે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ તમે, આ છે ડૉક્ટર ધોંડો કેશવ કરવે. હવે એમના વિશે માહિતી જોઈએ. તો જુઓ, તેઓ પ્રથમ પંક્તિના શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક હતા. તેઓ વિધવાપૂર્ણ લગ્નના હિમાયતી હતા.
તેમણે વિધવા વિવાહ સમિતિની રચના તેમજ અનાથ બાલિકાશ્રમ સમાજની સ્થાપના કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આ ડૉક્ટર ધંડો કેશવ કરવે છે એમને વિધવા પુનઃલગ્નના હિમાયતી હતા, એટલે કે તેમણે વિધવા વિવાહ સમિતિની રચના કરી જેનો જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય પછી તે સ્ત્રી વિધવા કહેવાય, તો આ વિધવા સ્ત્રી ફરી બીજા પુનઃલગ્ન કરી શકે એમના માટેની સમિતિની રચના કરી, તેમજ અનાથ બાલિકાશ્રમ સમાજ એટલે કે જે બાળકોના માતા પિતાના કોઈનો આધાર ના હોય એવા બાળકો માટે અનાથ બાલિકાશ્રમની સ્થાપના કરી હતી। તેમણે SNDT મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર ધોંડો કેશવ કરવે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરી? તો SNDT મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। હવે આગળ જોઈએ આપણે 4, ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા। તો વિદ્યાર્થી મિત્રો, આ ફોટો જુઓ તમે ચિત્ર, તો આ કયા મહાનુભાવ છે? ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા। તો એમના વિશે માહિતી જોઈએ આપણે। તેઓ એક ખ્યાતનામ સિવિલ એન્જિનિયર, સારા વહીવટદાર તથા મહાન દેશભક્ત હતા। કૃષ્ણરાજ સાગર ડેમ એટલે કે બંધ તેમના ઇજનેરી કાર્યનું જ્વલંત ઉદાહરણ છે। તો આ મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાએ આ કૃષ્ણરાજ સાગર ડેમ બંધાવ્યો હતો, એટલે એ ડેમ એમના ઇજનેરી કાર્યનું જ્વલંત ઉદાહરણ છે। તેમણે મૈસૂર બેંક, બેંગલુરુમાં ઇજનેરી કોલેજ તથા મૈસૂર યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5, ખાન અબ્દુલ ગફાર ખાન। તો વિદ્યાર્થી મિત્રો, એમના વિશે આપણે માહિતી જોઈએ। તેઓ સરહદના ગાંધી તરીકે ઓળખાયા। ખાન અબ્દુલ ગફાર ખાન બીજા કયા નામથી ઓળખાયા? તો સરહદના ગાંધી તરીકે। તેઓ ભારતની વાયવ્ય સરહદે આવેલા વાયવ્ય સરહદ પ્રાંતના વતની હતા। તો વિદ્યાર્થી મિત્રો, ખાન અબ્દુલ ગફાર ખાન કયા પ્રાંતના વતની હતા? તો ભારતની વાયવ્ય સરહદે આવેલા વાયવ્ય સરહદ પ્રાંતના। તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્ત્વનું કાર્ય કર્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, ખાન અબ્દુલ ગફાર ખાને હિન્દુ મુસ્લિમ એકતા માટે એટલે કે એક રહે તે માટે મહત્ત્વનો કાર્ય કર્યું હતું। તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો। તેઓ ખુદાઈ ખિદમતગાર સંસ્થાના સ્થાપક હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ ખાન અબ્દુલ ગફાર ખાન એ કઈ સંસ્થાના સ્થાપક હતા? તો ખુદાઈ ખિદમતગાર સંસ્થાના। તેઓ પાકિસ્તાની હોવા છતાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ ખાન અબ્દુલ ગફાર ખાન છે પાકિસ્તાની હોવા છતાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ છે, આ ચિત્ર જુઓ તમે, તો આ કયા મહાનુભાવ છે? ખાન અબ્દુલ ગફાર ખાન। તો હવે આપણે આગળ જોઈએ 6, ડૉક્ટર નેલ્સન મંડેલા। તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ તમે, આ છે ડૉક્ટર નેલ્સન મંડેલા। તો જોઈએ આપણે, તેઓ દક્ષિણ આફ્રિકન કોંગ્રેસના પ્રમુખ હતા। તો આ ડૉક્ટર નેલ્સન મંડેલા વિદ્યાર્થી મિત્રો દક્ષિણ આફ્રિકન કોંગ્રેસના પ્રમુખ હતા। તેમણે દક્ષિણ આફ્રિકાની લઘુમતી ગોરી સરકારના શાસનમાંથી લોકોને સ્વતંત્ર કરવા માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતા। તેમણે દક્ષિણ આફ્રિકાની એક જેલમાં સતત 27 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ ડૉક્ટર નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકાની જેલમાં કેટલા વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો? તો સતત 27 વર્ષ સુધી। ભારત સરકારે તેમને ભારત રત્ન એવોર્ડ આપી સન્માનિત કર્યા છે। હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, 7, મૌલાના અબુલ કલામ આઝાદ। તેઓ ઉત્તમ દેશભક્ત, લેખક, કવિ અને ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ મૌલાના અબુલ કલામ આઝાદ છે, જોયું આ ચિત્ર તમે? હા, તો તેઓ એક ઉત્તમ દેશભક્ત, લેખક અને ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવતા હતા। તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે અને બ્રિટિશ શાસનમાંથી ભારતને મુક્ત કરવા માટે ઘણું કાર્ય કર્યું હતું। તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 8, શ્રી જહાંગીર રતનજી દાદાભાઈ તાતા।
એટલે એમનું ટૂંકું નામ શું છે, જે આર ડી તાતા. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, તો આ છે જે આર ડી તાતા. તેઓ ભારતના મહાન ઉદ્યોગપતિ અને તાતા જૂથની કંપનીઓના પ્રમુખ હતા. તેઓ ભારતીય વિમાની ઉડ્ડયનના પિતા ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આર ડી તાતા છે એટલે કે શ્રી જહાંગીર રતનજી દાદાભાઈ તાતા, એ ભારતીય વિમાની ઉડ્ડયનના પિતા ગણાય છે. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે અને વિમાની ઉડ્ડયન ક્ષેત્રે તેમણે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો શ્રી જહાંગીર રતનજી દાદાભાઈ તાતાને ઔદ્યોગિક ક્ષેત્રે અને વિમાની ઉડ્ડયન ક્ષેત્રે તેમણે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આગળ જોઈએ આપણે 9 સત્યજીત રે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ તમે, આ છે સત્યજીત રે. તો એમના વિશે માહિતી જોઈએ. તેઓ ભારતના અગ્રગણ્ય અને પીઢ ફિલ્મ નિર્માતા હતા. તેમને ઈસવીસન 1992માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તો આ સત્યજીત રેને ઈસવીસન 1992માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. સિનેમા ક્ષેત્રે ખ્યાતનામ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 10 ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જુઓ, આ છે ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. એમના વિશે માહિતી જોઈએ. તેઓ કાયદા અને સંસ્કૃતના પ્રખર પંડિત અને મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. તેઓ હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક છે. તો વિદ્યાર્થી મિત્રો આ ડૉક્ટર પાંડુરંગ વામન કાણે હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક છે. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો 11 ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન. તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમને રામન અસરની શોધ કરવા બદલ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ છે ચંદ્રશેખર વેંકટ રામન, અને તે એક મહાન વૈજ્ઞાનિક હતા અને તેમને રામન અસરની શોધ કરવા બદલ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ એશિયન વિદ્વાન હતા. તેમણે આપણા દેશમાં વિજ્ઞાનના વિકાસ માટે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ અને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ ચંદ્રશેખર વેંકટ રામને આપણા દેશમાં વિજ્ઞાનના વિકાસ માટે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ અને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો આપણે હવે સ્વાધ્યાય જોઈએ. તો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે, એના 4 ઓપ્શન છે. સાચો જવાબનો ઓપ્શન આપણે કૌંસમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, ભારતના બંધારણના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો કોણ ઓળખાય છે? ડૉક્ટર B.R. આંબેડકર. તો એનો ઓપ્શન છે B. આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન B. પ્રશ્ન 2, ભારતીય વિમાની ઉડ્ડયનના પિતા કોણ ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો કોણ ગણાય છે ભારતીય વિમાની ઉડ્ડયનના પિતા? તો J.R.D. તાતા. તો એનો ઓપ્શન છે D. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન D. ત્રીજો પ્રશ્ન, ખુદાઈ ખિદમતગાર સંસ્થાના સ્થાપક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો એમાં શું જવાબ આવશે? ખાન અબ્દુલ ગફાર ખાન. તો એનો ઓપ્શન છે A. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન A. પ્રશ્ન 4, ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ મેળવનાર ખ્યાતનામ ઇજનેર કોણ હતા? તો ડૉક્ટર વિશ્વેશ્વરૈયા. તો એનો ઓપ્શન છે C જવાબનો. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન C. હવે આગળ જોઈએ 5, ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડથી સન્માનિત થયેલ ફિલ્મ નિર્માતા કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તો જવાબમાં શું આવશે? સત્યજીત રે.
तो અહીંયા સત્યજીત રે ઓપ્શન ડી છે, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ મેળવનાર બિન એશિયાઈ વ્યક્તિ કોણ હતા? તો એમાં જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર નેલ્સન મંડેલા. તો કયો ઓપ્શન છે? બી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. સાતમો પ્રશ્ન, એક ઉત્તમ દેશભક્ત લેખક કવિ અને ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવનાર ખાલી જગ્યા ભારત રત્ન એવોર્ડથી સન્માનિત થયા હતા? તો વિદ્યાર્થી મિત્રો એમાં શું જવાબ આવશે? મૌલાના અબુલ કલામ આઝાદ. તો એનો ઓપ્શન છે સી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે આગળ જઈએ પ્રશ્ન આઠ, ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ મેળવનાર કાયદા અને સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત કોણ હતા? તો એમાં જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. તો ઓપ્શન છે ડી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન બે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ આપણે, ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સ્થાપક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડૉક્ટર સી વી રામન. બે, એસએનડીટી મહિલા યુનિવર્સિટીની યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો એમ સ્થાપક હતા એમાં જવાબ આવશે ડૉક્ટર ધોંડો કેશવ કરવે. ત્રીજો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન ચાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના ઉદ્ધાર માટે કાર્ય કરનાર સમાજ સુધારક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડૉક્ટર બી આર આંબેડકર. પ્રશ્ન પાંચ, કૃષ્ણરાજ સાગર ડેમ એટલે કે બંધ કોના ઇજનેરી કાર્યનું જ્વલંત ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ડૉક્ટર વિશ્વેશ્વરૈયા. પ્રશ્ન છ, સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાયું? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ખાન અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન સાત, હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક કોણ થયા? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. પ્રશ્ન આઠ, વિધવા વિવાહ સમિતિની રચના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે ડૉક્ટર ધોંડો કેશવ કરવે. તો હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન ત્રણ સત્યનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પ્રશ્ન ત્રણ, અહીં ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ પ્રાપ્ત કરનાર કેટલાક મહાનુભાવોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી મહાનુભાવનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બોક્સમાં મહાનુભાવોના નામ આપ્યા છે, નીચે એમના ચિત્ર એટલે કે ફોટા આપ્યા છે. તો આપણે એમનું ચિત્ર જોવાનું છે અને ઓળખવાના છે કયા મહાનુભાવ છે, પછી સામે એમનું નામ લખવાનું છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો આ કયા મહાનુભાવ છે? તો આ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તો આપણે શું લખીશું? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. બીજું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ કયા મહાનુભાવ છે? તો આ છે ડૉક્ટર અમર્ત્ય સેન. તો આપણે શું લખીશું? ડૉક્ટર અમર્ત્ય સેન. ત્રીજા જોઈએ, આ કયા મહાનુભાવ છે? મહિલા. તો એમાં શું આવશે? કોણ છે વિદ્યાર્થી મિત્રો? લતા મંગેશકર. તો આપણે જવાબમાં શું લખીશું? લતા મંગેશકર. ચાર, તો વિદ્યાર્થી મિત્રો આ કયા મહાનુભાવ છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે પંડિત ભીમસેન જોશી. પાંચ, જો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર, તો વિદ્યાર્થી મિત્રો આ છે પ્રો સી એન રાવ એન આર રાવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું અહીંયા પ્રો સી એન આર રાવ. હવે છઠ્ઠા જોઈએ, આ કયા મહાનુભાવ છે? તમે આ ટીવીમાં જોતા જ હશો. તો આ છે વિદ્યાર્થી મિત્રો સચિન તેંડુલકર. તો આપણે શું લખીશું? સચિન તેંડુલકર. સાતમાં જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોયું તમે, તો આ કયા મહાનુભાવ છે? મદન મોહન માલવીય. આઠમું, તો વિદ્યાર્થી મિત્રો આ કયા મહાનુભાવ છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે અટલ બિહારી વાજપેયી. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર
જોઈને યાદ રાખજો કે આ કયા મહાનુભાવ છે. પરીક્ષામાં ચિત્ર આપેલું છે, તમારે એમનું નામ લખવાનું છે, તો તમે યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ અને પાઠનું સ્વાધ્યાય પૂરું થયું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયમાં પાઠ 4નું હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં 5-4નું આ સ્વાધ્યાય પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એમાં તમારે આ તૈયાર કરવાનું છે. અને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના જવાબ, પ્રશ્ન અને જવાબ લખવાને છે. પ્રશ્ન 3નો તમારે ચિત્ર યાદ રાખવાના, એમનું નામ યાદ રાખવાનું છે. તો આ છે તમારું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચલો આવજો.